સુરતના જહાંગીરાબાદ ખાતાયેલા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ સાથે બાળકોને લોકશાહીની સમજ થાય તે માંગે હાલ ચૂંટણી યોજાઈ હતી, જેમાં બાળકોને ઉત્સાહભેર ભાગ લીધો છે. સુરતના જહાંગીરાબાદ ખાતાયેલા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે અને બાળકોને પ્રયોગાત્મક રીતે હાલ શીખવવું એ જ સાચું જ્ઞાન હોય તેમ શાળા માની રહી છે. ત્યાં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ કે જેઓ ભારતમાં આવી નાગરિકો છે, હાલ તેઓને તે ભારતના ભાવિ નાગરિકો છે તેમ મતદાનની સમજ, ઉત્સુકતા અને જાગૃતિ આવે તેમજ લોકશાહી ચૂંટણીનો તેઓ પ્રયત્નાત્મક રીતે સમજે તે હેતુથી ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીએસ અને એલઆરની ચૂંટણી યોજાઈ હતી. બાળકોને અલગ અલગ જૂથોમાં વહેંચી દઈ ચૂંટણીનો પ્રચાર કરાવ્યો હતો. સાથે જ ઉમેદવારોને હાલે વિવિધ ચિહ્ન પણ આપવામાં આવ્યા હતા. સાથે બેલેટ પેપરની ચૂંટણી યોજાઈ હતી, જે અંગે શાળાના આચાર્યએ માહિતી આપી છે. ખાસ કરીને આજનો આખો જે કાર્યક્રમ છે એ એટલા માટે કરવામાં આવ્યો કે વિદ્યાર્થીઓમાં સંસદીય લોકશાહી પદ્ધતિ શું છે એનો ખ્યાલ આવે, બીજા નંબર ઉપર મતદાન કેવી રીતે કરવું એ આખી જે ચૂંટણીની જે પ્રક્રિયા છે એમાંથી બાળકો પસાર થાય એ ખૂબ જરૂરી છે. અને એટલા માટે સ્ટુડન્ટ્સને ઇલેક્શન કમિશનરથી માંડી અને પોલિંગ એજન્ટ સુધીની જવાબદારીઓ આપેલી, જેમાં સિક્યુરિટી ગાર્ડ્સથી માંડીને નેશનલ કમાન્ડોઝને પણ અમે ગોઠવેલા. મુખ્ય હેતુ છે કે લોકશાહીમાં એ લોકોનો વિશ્વાસ વધે, મતનું મૂલ્ય સમજે અને આવતીકાલે એ લોકોની ગણતરી પણ એ જ લોકો કરશે અને કેવી રીતે એક આદર્શ નેતાઓને પસંદ કરી શકાય એ આ આખી જ પ્રક્રિયાનો મુખ્ય હાથ છે. સર, આજે અત્યારે આપ જે ચૂંટણી કરી રહ્યા છો એનો પ્રી પ્લાન આપણે વિદ્યાર્થીઓને કંઈક સમજાવ્યું હતું ખરું? હા, એમના માટે ખાસી એવી લગભગ 3-4 મિટિંગો કરેલી હતી અને આખી પ્રક્રિયા કેવી રીતે કરવી એ સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલું. અને આ આપણો પ્રથમ પ્રયાસ છે કે આપણે આગલા વર્ષોમાં પણ આપણે કરી ચૂક્યા છે? નહીં, આ આપણો પ્રથમ પ્રયાસ જ છે આ વર્ષે. ભવિષ્યમાં અને આપ કેવી રીતે હજુ ડેવલપ કરશો? ભવિષ્યની અંદર અમે ઈચ્છીએ છીએ કે સ્ટુડન્ટ્સની સાથે એમના પેરેન્ટ્સ પણ વોટિંગ કરે. હા, અને માત્ર આ ઇલેક્શન આ પદ્ધતિ માટે જ નહીં પણ સ્કૂલ વિશેના પણ એક પ્રશ્નોત્તરી તૈયાર કરી અને એના વિશે પણ આવી રીતે વોટિંગ કરવાનું અમારું પ્લાનિંગ છે, જેથી કરીને પેરેન્ટ્સ પણ પોતાની મુક્ત રીતે એની અભિવ્યક્તિ કરી શકે અને આ જ પદ્ધતિથી પેરેન્ટ્સને પણ અમે વોટિંગ કરાવશું. શાળા સંચાલક અને આચાર્યના માર્ગદર્શન હેઠળ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સમૂહ પ્રયત્નથી આ કાર્યક્રમ સુપેરે પાર પડ્યો હતો. માત્ર પુસ્તકીયું જ્ઞાન ન આપવા, વ્યવહારુ જગતનો ખ્યાલ પ્રયોગાત્મક રીતે આપવાની સમગ્ર શાળા પરિવારનો આ પ્રયાસ ખૂબ પ્રશંસનીય બનવા પામ્યો છે. અજય કુરેશી, વી ન્યૂઝ.